શિક્ષણ પ્રત્યે સરાહનીય સેવાના ભાગરૂપે માંડવી તાલુકાના દરબારી શાળામાં ઘરે બેઠા શીખીએ શિક્ષણ એ હેતુસર શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનની સરાહનીય શૈક્ષણિક સેવાથી હોમ લર્નિંગ માટે માંડવીની દરબારી શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું આયોજન કરી વિતરણ કરવામાં આવ્યું ત્યારે શાળાઓ બંધ છે, શિક્ષણ નહીં, અંતર્ગત ઘરે શીખીએ શિક્ષણના ભાગરૂપે અગ્રણી દરબારી શાળામાં સંસ્થા દ્વારા શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રારંભે શાળાના આચાર્ય ઈશ્વર ગણાત્રાએ સ્વાગત પ્રવચન કર્યું. ત્યારબાદ મણિનગર અમદાવાદ સ્વામિનારાયણ સંસ્થાના સંપ્રદાયના સહયોગથી શાળાના ધોરણ 1-8 તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું પ્રતિકાત્મક રીતે વિતરણ કરાયું, જેમાં હિરજીભાઈ રાબડિયા, કરશનભાઈ રાબડિયા, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા દિનેશભાઈ શાહ, સીઆરસીના કોર્ડિનેટર મીરાબેન જોશી, એસએમસીના અધ્યક્ષ દીપાલીબેન ચૌહાણ, શાળા પરિવારના ધવલભાઈ યાદવ, રીટાબેન શાહ, નીલમબેન ગોહિલ, માલતીબેન પટેલ વગેરેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિરજીભાઈ રાબડિયા, દિનેશભાઈ શાહ, કરશનભાઈ રાબડિયાએ શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી અને ઘરે શીખીએ શિક્ષણ એ માટેના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટની વિશેષ ઉપયોગિતા જણાવી સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે મણિનગર અમદાવાદ સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન તરફથી આ પ્રસાદીરૂપ શાળાને હજુ પણ વધુ શૈક્ષણિક સહાય આપવાની જાહેરાત કરાતા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ દીપાલીબેન ચૌહાણે શાળા સમિતિ વતી અભિનંદન સહ આભારની લાગણી અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનની સરાહનીય લાગણીને વ્યક્ત કરી હતી. આમ અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ સંસ્થા અનેક રીતે શૈક્ષણિક રીતે સેવાના કાર્યો કરી સરાહનીય સેવા આપતી જ રહે છે. રિપોર્ટ બાય દિનેશ અભુચંગ, માંડવી, કચ્છ.